ભાવનગર શહેરના હાદાનગર નજીક આવેલી શિવશક્તિ સોસાયટી સહિત આસપાસની સોસાયટીઓના લોકોને ચાલવા માટે રેલવે ગ્રાઉન્ડ પાસેનો રસ્તો મોકળો હતો, પરંતુ રેલવે દ્વારા એ રસ્તો 2-3 વખત બંધ કરવામાં આવ્યા બાદ મામલો મહાનગરપાલિકા પાસે પહોંચ્યો. આથી મહાનગરપાલિકા અને રેલવે વિભાગ વચ્ચે થયેલી બેઠક બાદ વચ્ચેનો રસ્તો શોધવામાં આવ્યો છે. ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા મહાનગરપાલિકાને રેલવે ગ્રાઉન્ડ નજીક આવેલા મહાકાળી માતાજીના મંદિર પાસે રેલવેના 2 માળના ક્વાર્ટર પાસે થઈને રસ્તો કાઢવાની મંજૂરી આપવામાં આવી છે, જેને પગલે મહાનગરપાલિકાના કમિશનર અને વી ઉપાધ્યાય સહિત મેયર ભરતભાઈ બારડ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા સહિતનો કાફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો. આ સાથે મહાનગરપાલિકાએ બુલડોઝર દ્વારા રસ્તો બનાવવાની કામગીરી હાથ ઉપર લીધી હતી. આમ વિવાદનો અંત આવ્યો છે. તંત્ર દ્વારા હાદાનગરને જોડતો રસ્તો વર્ષોથી બંધ કરવામાં આવ્યો હતો, તે ખોલવા માટે માનની મેયરશ્રી, માનની ચેરમેનશ્રી, માનની ડીઆરએમશ્રી તમામના અનેક બેઠકો, અનેક ચર્ચા વિચારણા અંતે અત્યારે અહીંથી વૈકલ્પિક રસ્તો ફાળવા માટે રેલવે સંમત થયેલ છે, જે અંતર્ગત આજરોજ આ કામગીરી રસ્તો બનાવવાની ચાલુ કરી છે. તેમને ચોક્કસ આશા છે કે આના કારણે પાછળ રહેતા લગભગ 4-4.5 લાખ લોકોને રસ્તા માટે જે પ્રશ્ન હતો તે